गुड मॉर्निंग, नमस्ते विद्यार्थीनी बहनों। आजना वीडियो लेक्चर में आप सबनु स्वागत है। आजे आपणे जारे वीडियो लेक्चर ना माध्यम थी मळी रह्या छीए त्यारे धोरण 11 नी अंदर आजे आपणे पद्य 7 नाट्या मे तन्मयाकृतम पार्ट एक नो अभ्यास करवानो छे। ए पद्य सात मु छे नाट्य मे तन्मयाकृतम पार्ट 1 नो आजे आपणे अभ्यास करशुं। तो ए नाट्य मे तन्मयाकृतम पद्यनो अभ्यास करिए ते पहेला आपणे तेनो गद्य परिचय અને રચયિતા જોઈ લઈએ, એમનો પરિચય કરી લઈએ અને ગદ્ય પરિચય જોઈ લઈએ, એમની પ્રસ્તાવના જોઈ લઈએ। તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે આ નાટ્ય મે તન્મયાકૃતમ પાર્ટ 1 ની પ્રસ્તાવના જોશું। સાતમું પદ્ય નાટ્ય મે તન્મયાકૃતમ એમની પ્રસ્તાવના। संस्कृत साहित्य में भाषा में नाटक आचार्य तरीके खूब प्रसिद्ध पामेला आचार्य भरत ईस्वीसननी त्रीजी सदीनी आसपास थई गयेला। संस्कृत साहित्य में भाषा में नाटक आचार्य तरीके खूब ज प्रसिद्धि पामेला आचार्य भरत ईस्वीसननी त्रीजी सदीनी आसपास थई गयेला। एटले संस्कृत साहित्य में એટલે કે સંસ્કૃત ભાષામાં નાટકના આચાર્ય તરીકે કોણ ઓળખાય છે? તો કે આચાર્ય ભરત। અને એનો સમય કયો છે? તો કે ઈસવીસનની ત્રીજી સદીનો ગણવામાં આવે છે। એમણે નાટ્યશાસ્ત્રના નામે રચેલો ગ્રંથ ખૂબ જાણીતો છે કોણે? આચાર્ય ભરતે રચેલો જે ગ્રંથ છે એનું નામ શું છે? નાટ્યશાસ્ત્ર। એ ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં નાટ્ય સંબંધી બધી જ બાબતો રજૂ થયેલી છે, જેની અંદર નાટ્ય સંબંધી નાટક જે પાત્રો દ્વારા રંગમંચ ઉપર જુદા જુદા પાત્રો દ્વારા જે નાટક ભજવવામાં આવે છે એને સંબંધિત ઘણા બધા નિયમો અને ઘણી બધી બાબતો છે આ નાટ્યશાસ્ત્રમાં રજૂ થયેલી છે। માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓ ઓના વિદ્વાનોમાં પણ નાટ્ય વેતામ તરીકે આચાર્ય ભરત ખૂબ જાણીતા છે। માત્ર ભારતમાં જ નહીં, શું કીધું? ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓના વિશ્વમાં ઘણી બધી ભાષાઓ બોલાય છે, બધી ભાષાઓમાં વિદ્વાનોમાં પણ નાટ્ય વેતા તરીકે આચાર્ય ભરત ખૂબ જાણીતા છે। એટલે અલગ અલગ ભાષાઓમાં નાટકો તો રચાતા જ હોય, પરંતુ છતાં એ બધા જ નાટકના જે રચયિતા છે એમાં પણ આચાર્ય ભરત ખૂબ જાણીતા છે। ઉપર યુક્ત કાવ્યમાં નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં નાટ્યના જન્મને લગતી એક કથા રજૂ થઈ છે, જે આ પ્રમાણે છે। એટલે ઉપર કીધું નાટ્યશાસ્ત્રમાં સૌ પ્રથમ તો આપણે જે પદ્ય ભણવા જઈ રહ્યા છીએ એ પદ્યના રચયિતા કોણ છે? તો કે આચાર્ય ભરત। આચાર્ય ભરત છે એને નાટ્યશાસ્ત્ર નામનો જે ગ્રંથ રચ્યો છે એમાંથી આપણા પદ્યો લીધેલા છે, 9 પદ્ય લીધેલા છે। તો એ 9 પદ્ય લીધા છે એની અંદર આપણે શું ભણવાનું આવે? તો કે નાટ્યના જન્મને લગતી એક કથા રજૂ થઈ છે, જે આ પ્રમાણે છે, જોઈએ। કોઈક વખત દેવો બ્રહ્મદેવ પાસે ગયા અને તેમની પાસે એક એવા રમકડાની માગણી કરી કે જે આનંદ આપે સાથે ઉપદેશ પણ આપી શકે। હવે બધા દેવતાઓ ભેગા મળીને કોની આગળ જાય છે? બ્રહ્માજી આગળ જાય છે અને શું એને વિનંતી કરે છે? તેમની પાસે એક એવા રમકડાનું કે અમને આનંદ આપે, મનોરંજન મળે એવું કાંઈક રમકડું અમારે જોઈએ છીએ, ઉપદેશ પણ આપી શકાય એવું કાંઈક રમકડું અમારે જોઈએ છીએ એમ બધા દેવતાઓ ભેગા મળીને બ્રહ્મદેવને પ્રાર્થના કરે છે અને દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે। બ્રહ્મદેવે એ પ્રાર્થના સાંભળી અને જે આપ્યું તે છે આપણું નાટક અને
દરેક દેવતાઓ છે એ બ્રહ્મદેવ આગળ ગયા કે અમને આનંદ અને મનોરંજન મળી શકે, સાથે સાથે કંઈ ઉપદેશ પણ મળી શકે એવું રમકડું જોઈએ છીએ. તો એ બધા જ દેવતાઓની પ્રાર્થના છે, બ્રહ્મદેવ સાંભળે છે. અને એ બધાને કેવું રમકડું આપ્યું? તો કે નાટક નામનું રમકડું આપ્યું. જોઈએ આગળ. જે રમકડું દેવોએ ભરત મુનિને આપ્યું અને ભરત મુનિએ પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્ર ધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરી હતી. હવે બ્રહ્માજીએ પ્રસન્ન થઈ અને દેવતાઓને નાટક નામનું રમકડું આપ્યું. હવે એ નાટક નામનું રમકડું તો આપ્યું, પણ એમાં વિવિધ પ્રકારના પાત્ર જોઈએ, વિષય વસ્તુ જોઈએ કે કઈ કથા ઉપર આપણે ભજવવાનું છે. તો એ બધું એ કોણ, એ રચના કરવાનું કામ દેવતાઓએ કોને સોંપી દીધું? ભરત મુનિને. એટલે ભરત મુનિને છે દેવતાઓએ નાટક નામનું રમકડું બનાવવાનું કામ સોંપ્યું. ભરત મુનિએ નાટક બનાવવાની શરૂઆત કરી. એમાં એને કોની કોની મદદ લીધી? તો કે પોતાને 100 પુત્રો હતા ભરત મુનિને, એ 100 પુત્રોની મદદ લીધી. અને સૌ પ્રથમ નાટક ક્યારે ભજવાનું? તો કે ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગ હતો એ સમયે સૌ પ્રથમ છે પહેલું નાટક ભજવાનું હતું, જે બાબત ખૂબ જાણીતી છે. આ નાટકની ઉત્પત્તિના કથા પ્રસંગમાં, આ નાટકની ઉત્પત્તિના કથા પ્રસંગમાં કેટલીક અન્ય મહત્વની બાબતો પણ રજૂ થઈ છે. એટલે આ નાટકની ઉત્પત્તિ કઈ રીતે થઈ એના પ્રસંગની બાબતમાં ઘણી બધી બાબતો છે એ રજૂ કરવામાં આવેલી છે. નાટક ક્યાંથી અને કેવી રીતે આકારિત થયું, એટલે ક્યાંથી ઉત્પન્ન થયું, કેવી રીતે એને આકાર આપવા માંડ્યો, કેવી રીતે એની રચના કરવામાં આવી, નાટક શું છે અને ભવિષ્યમાં એ શું કરશે, જે બાબતોના ઉલ્લેખવાળા લગભગ 9 જેટલા શ્લોકો અહીં રજૂ થયેલા છે, જે બધા જ અનુષ્ટુપ છંદમાં છંદોબદ્ધ રીતે થયેલા છે. એટલે આવા આપણે 9 શ્લોકો આપણા પાઠ્યપુસ્તકમાં આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર જ્યારે વૈજ્ઞાનિક વિકાસ નહોતો થયેલો, વૈજ્ઞાનિક વિકાસ નહોતો થયેલો, આધુનિક ઢબથી વૈજ્ઞાનિક વિકાસ થયેલો ન હતો, તે સમયે લોકો, ગામના લોકો કામકાજ કરી અને થાકતા કંટાળતા ત્યારે મનોરંજન માટે શેનો ઉપયોગ કરતા? આપણે સૌ જાણીતા છીએ કે ત્યારે ગામડાના લોકો મનોરંજન માટે એના ઘરમાં ટેલિવિઝનો નહોતા. ટેલિવિઝનની સૌ પહેલાં શોધ નહોતી, તે શોધ થઈ તો શહેરોમાં હતા, ગામડામાં હતા નહીં. તો તે સમયે છે મનોરંજન માટે લોકો શું કરતા? તો કે તે સમયે લોકો મનોરંજન માટે ગામનો કોઈ સાર્વજનિક વિભાગ હોય અથવા કોઈ ચોક હોય કે જ્યાં ગરબી થતી હોય, કે કોઈ પાદરનો કોઈ મોટો ઓટો હોય, એવી જગ્યાએ ગામના લોકો રાતે એ ભેગા મળતા અને ત્યાં બેસતા. હવે એ બધા ભેગા મળીને એમાંથી જે લોકોને કાંઈ પાત્ર ભજવવાની ઈચ્છા હોય એ લોકો છે એ નાટક મંડળી તૈયાર કરે અને જુદા જુદા કથાનક ઉપર નાટક તૈયાર કરતા, કોઈ રામાયણ ઉપર, કોઈ મહાભારત ઉપર. એ રીતે ગામના લોકો ભેગા મળી અને મનોરંજન કરતા અને નાટક ભજવતા અને રાતે આ રીતે મનોરંજન કરવામાં આવતું હતું. અત્યારે તો ટેલિવિઝનની શોધ થઈ ગઈ એટલે એના દ્વારા લોકો મનોરંજન કરી શકે. તો આ નાટકના છે એવા 9 છે શ્લોક આપણા જે અભ્યાસક્રમમાં મૂકેલા છે આ 7મા પદ્યમાં. અને બધા શ્લોક ક્યાં છંદમાં છે? અનુષ્ટુપ છંદમાં છે. જોઈએ આગળ પ્રસ્તાવના. અહીં પ્રથમ શ્લોકમાં હું પંચમો વેદ છું એમ કહેવાયું છે. પ્રથમ શ્લોક આપણે ભણવાનો આવશે એમાં શું કીધું છે? હું પંચમો વેદ છું. એટલે નાટક છે એ 5મો વેદ છે. 4 વેદોથી તો આપણે પરિચિત છે જ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ કહેવાય છે કે આ નાટક 5મો વેદ ગણાય છે. એટલે તમે કદાચ તમને એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે વેદ કેટલા, તો 4 જ લખજો. આ તો 5મા વેદ તરીકેનું ને બિરુદ મળેલું છે. એટલે વેદ તો 4 જ છે પણ 5મા વેદ તરીકે નાટકને ગણવામાં આવે છે, કે નાટ્યશાસ્ત્ર છે 5મો વેદ છે એમ કહેવાયું છે. જ્યારે બીજા શ્લોકમાં 4 વેદ અને 6 વેદાંગમાંથી આ નાટક નામનો વેદ રચાયો એવું વર્ણન થયેલું છે. બીજા શ્લોકની અંદર શું ભણવાનું આવશે? તો કે 4 વેદ છે આપણા ઈ અને 6 વેદાંગો છે, એની અંદરથી આ નાટક વેદ રચાયો, એમાંથી ટૂંકમાં પ્રેરણા લઈ અને આ નાટક નાટ્યશાસ્ત્ર નામનો વેદ રચાયો હોય તેનું વર્ણન બીજા શ્લોકમાં આવશે. જોઈએ આગળ. શ્લોક નંબર 3. ત્રીજા શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે કે
મુખ્યત્વે આચાર્ય ભરતે જુદા જુદા વેદોમાંથી વસ્તુઓ ગ્રહણ કરીને નાટકની રચના કરી હતી. હવે ત્રીજો શ્લોક આવ્યો, એની અંદર શું આવશે? તો કે એની અંદર એ દર્શાવ્યું છે મુખ્યત્વે આચાર્ય ભરતે કે જુદા જુદા વેદોમાંથી, એટલે ચારેય વેદોમાંથી કઈ કઈ વસ્તુ નાટક રચવા માટે લીધી છે. ઋગ્વેદમાંથી કઈ વસ્તુ લીધી, યજુર્વેદમાંથી કઈ વસ્તુ લીધી, સામવેદમાંથી કઈ વસ્તુ લીધી અને અથર્વવેદમાંથી કઈ વસ્તુ લીધી, એ આપણે ત્રીજા શ્લોકની અંદર આવશે અને એમાં જોશું આપણે કે ચારેય વેદમાંથી કઈ કઈ વસ્તુ છે નાટક રચવા માટે ભરત મુનિએ લીધી છે. જ્યારે ચોથા અને પાંચમા શ્લોકમાં, એટલે ચોથો અને પાંચમો બંને શ્લોકમાં કહેવાયું છે કે નાટક એ દરેક વ્યક્તિને દરેક પ્રકારનો ઉપદેશ આપે છે. હા, નાટક છે દરેક પ્રકારની વ્યક્તિને દરેક પ્રકારનો ઉપદેશ આપે છે, એટલે નાટક એ રીતના ભજવાના ભજવેલા છે ભરતમુનિના નાટ્ય શાસ્ત્રમાં કે એમાંથી કાંઈ ને કાંઈક દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક પ્રેરણા અને ઉપદેશ મળે જ છે. એ ચોથા અને પાંચમા શ્લોકમાં આવશે. છઠ્ઠા શ્લોકમાં કહેવાયું છે કે ભાવસભર એવું નાટક એ લોકોને માટે અનુકરણને પાત્ર હોય છે. છઠ્ઠા શ્લોકમાં શેની વાત કરવામાં આવી? તો કે ભાવસભર એવું નાટક હોય એ લોકોને માટે અનુકરણને પાત્ર હોય છે, એટલે કે એનું અનુકરણ જો વ્યક્તિ જીવનમાં કરે તો તેને એ રીતની પ્રેરણા મળે ને ઉપદેશ મળે. સાતમા શ્લોકમાં કહેવાયું છે કે આ નાટક એ દુઃખ દૂર કરનાર, થાક દૂર કરનાર ને શાંતિ આપનારું રહેશે. છઠ્ઠા શ્લોકમાં એમ કીધું કે ભાવસભર એવું નાટકને જો લોકો અનુકરણ કરે તો એનું જીવન છે એ સારું બને. અને જ્યારે સાતમા શ્લોકમાં તો કે નાટક છે દુઃખ દૂર કરનાર છે, થાક દૂર કરે છે અને શાંતિ આપનારું છે. કોઈ મનુષ્ય જે આખો દિવસ કામ કરીને કંટાળી ગયો તો એકાદ કલાક આ રીતે મનોરંજનથી નાટક જુએ, આપણને ખ્યાલ જ છે. તમે અત્યારે બધા ટેલિવિઝનનો ઉપયોગ કરો જ છો કે આખો દિવસ તમે ભણવામાં બોર થઈ ગયા હોય કે કોઈ કામમાં બોર થઈ ગયા હોય તો અડધો કલાક કે કલાક તમે મનોરંજન માટે જુઓ કાંઈ, તો તમારો થાક ને કંટાળો દૂર થઈ જાય અને માનસિક શાંતિ પણ મળે. જ્યારે અથવા તો કોઈ વ્યક્તિ ખૂબ દુઃખી હોય, એના દુઃખમાંથી બહાર જ ના આવી શકતી હોય, તો એને જો એકાદ કલાક આવે તે મનોરંજન, એકાદ બે કલાક મનોરંજન કરવા દેવામાં આવે તો બે કલાક પૂરતો એનું દુઃખ છે એ ભૂલાઈ જાય, એટલો સમય એના મગજને શાંતિ મળી રહી. એટલા માટે સાતમા શ્લોકમાં કીધું છે કે દુઃખ દૂર કરનાર, થાક દૂર કરનાર અને શાંતિ આપનારું હશે તો સાથે બુદ્ધિ વધારનાર હશે. બુદ્ધિ વધે, અમુક એવા કોઈ ફિલ્મો હોય, કોઈ ખેલાડી ઉપરના કે કોઈ વૈજ્ઞાનિક સંશોધન ઉપરના કે કોઈ પછી આર્મી ઉપરના, તો એવા એવા જો ફિલ્મો જોવામાં આવે તો આપણે બુદ્ધિશક્તિમાં પણ વધારો થાય છે. ધર્મ કીર્તિ આયુષ્ય વધારનારું અને ઉપર યશ આપનારું હશે એમ આઠમા શ્લોકમાં કહેવાયું છે. આઠમા શ્લોકમાં શું કીધું છે? ધર્મ કીર્તિ આયુષ્ય વધારનારું અને ઉપર યશ આપનારું હશે એમ આઠમા શ્લોકમાં કહેવાયું છે. અંતે નવમા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે એવું કોઈ જ્ઞાન, શિલ્પ, વિદ્યા કે કલા નથી કે કર્મ નથી જે નાટક સાથે જોડાયેલ ન હોય. શું કીધું? કે આટલી વસ્તુ છે એ બધી નાટક સાથે જોડાયેલી છે. કેટલું? તો કે જ્ઞાન. અમુક નાટકો એવા હોય કે એમાંથી કાંઈક કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય. અમુક નાટક એવા હોય, શિલ્પ એટલે કોઈ પણ પ્રકારની કલાકારીગીરી એમાંથી જોવા મળતી હોય. અમુક નાટકમાંથી વિદ્યા પ્રાપ્ત થતી હોય. અમુક નાટકમાંથી કલા, અલગ અલગ કલાઓ જોવા મળે. અને કર્મ કેવા હોય વ્યક્તિના એ જોવા મળે. આમ આ બધી બાબત છે નાટક સાથે જોડાયેલી હોય છે. એ રીતના ભરત મુનિએ નાટ્ય શાસ્ત્ર નામનો વેદ રચેલો છે. તો હવે આપણે પદ્ય સાત નાટ્ય મે તન્મયા કૃતમનો પ્રથમ શ્લોકનો અભ્યાસ કરીએ. પ્રથમ શ્લોક, સર્વમ શાસ્ત્રાર્થ સંપન્નમ સર્વે શિલ્પ પ્રવર્તકમ નાટ્યાખ્યમ પંચમ વેદમ સ ઇતિહાસમ કરોમી અહમ. સર્વમ શાસ્ત્રાર્થમ સંપન્નમ સર્વમ શિલ્પ પ્રવર્તકમ નાટ્યાખ્યમ પંચમમ વેદમ સ ઇતિહાસમ કરોમી અહમ. જોઈએ એમનો અર્થ. સર્વ અર્થાત બધા, શાસ્ત્રાર્થ એટલે શાસ્ત્રોમાંથી, સંપન્નમ એટલે યુક્ત, સર્વ એટલે સર્વ, શિલ્પ એટલે શિલ્પોને, પ્રવર્તકમ એટલે પ્રવર્તતા પ્રવર્તાવનાર એટલે કે પ્રચારક અથવા પ્રવર્તનાર,
नाट्याख्यम, नाट्याख्यम एटले नाट्य नामनो। पंचम वेदम, पांचमो वेद। सो इतिहासम, इतिहास सहित। सो इतिहासम एटले इतिहास सहित। करोमि अहम, हूँ रचु छु। आ कोण कहे छे? भरत मुनि कहे छे के हूँ बधा शास्त्रोथी युक्त, हूँ बधा शास्त्रोथी युक्त, हूँ बधा शास्त्रार्थोथी युक्त। सर्व शिल्पोने प्रवर्तनार, नाट्य नामनो पांचमो वेद। इतिहास साथे अथवा इतिहास सहित हूँ रचू छू। प्रथम श्लोक में भरत मुनिए शू कीधु छे के बधा शास्त्रोथी युक्त, के जेनी अंदर बधा शास्त्रोनुं ज्ञान रहेलू होय, बधा शास्त्रोनो समावेश थई जतो होय। सर्व शिल्पोने એટલે બધા જ પ્રકારના શિલ્પ કળા કારીગરીનો સમાવેશ થઈ જતો હોય, એને એવા પ્રખ્યાત પ્રવર્તનાર નાટ્ય નામનો પાંચમો વેદ છે હું ઇતિહાસ સાથે રચું છું। ઇતિહાસ સાથે એટલે આપણે ખબર છે રામાયણ મહાભારત છે, અમુક આપણા જે યુદ્ધો બની ગયા છે, કારગિલના જમ્મુ કાશ્મીરના જે યુદ્ધો બની ગયા છે, એ બધું શું છે? આપણો ઇતિહાસ છે। એમાંથી પ્રેરણા લઈને જે નાટક બનાવવામાં આવે ને ઇતિહાસ સહિત કીધું છે, એટલે કે ઇતિહાસ સાથે હું આપણું નાટક રચું છું। કે બધા શાસ્ત્રોમાંથી જ્ઞાન મેળવીને, સર્વ કલા કારીગરી કે શિલ્પનો આધાર લઈને અને આપણા ઇતિહાસમાં બનેલી ઘટનાનો આધાર લઈને હું નાટક નામનો પાંચમો વેદ રચું છું, એમ કોણ કહે છે? ભરત મુનિ। સળંગ ગુજરાતી હજી એકવાર જોઈ જઈએ। હું બધા શાસ્ત્રોથી શાસ્ત્રાર્થોથી યુક્ત, સર્વ શિલ્પોને પ્રવર્તનાર, નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સાથે રચું છું। જોઈએ બીજો શ્લોક। એવમ સંકલ્પ્ય, એવમ સંકલ્પ્ય ભગવાન સર્વે વેદાન અનુશમરમ, નાટ્ય વેદમ તતશ્ચક્રે ચતુર્વેદા અંગસંભવમ। એવમ એટલે એમ, સંકલ્પ્ય એટલે સંકલ્પ કરીને, ભગવાન સર્વે એટલે ભગવાન આચાર્ય ભરતે, એકનું નામ આપેલું છે ભગવાન સર્વે એટલે આચાર્ય ભરતે, વેદ અનુસરમ એટલે સર્વ એટલે સર્વ, વેદમ અનુસરમ એટલે વેદોને યાદ, સોરી વેદમ સ્મરમ એટલે વેદોને યાદ કરતા, નાટ્ય વેદમ એટલે નાટ્ય નામનો વેદ, ચાર વેદ અને તેમના છ અંગો, નાટ્ય વેદમ એટલે નાટ્ય નામનો વેદ। તત ચક્રે ચતુર્વેદાંગ સંભવમ, તત એટલે પછી, તો ચતુર્વેદા એટલે ચાર વેદો અને અંગ એટલે વેદ, વેદોના અંગ એટલે વેદાંગો, એટલે વેદ અને તેમના છ અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવો નાટ્યરૂપી વેદ રચ્યો। સળંગ ગુજરાતી જોઈએ। એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી સર્વ વેદોને યાદ કરતા કરતા ચાર વેદ અને તેમના છ અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવો નાટ્યરૂપી વેદ રચ્યો। બીજા શ્લોકમાં શું આવ્યું? સંકલ્પ કરીને, કોણે? ભરત આચાર્ય ભરતે સંકલ્પ કરીને સર્વ વેદોને યાદ કરતા, એટલે ચારેય વેદોને યાદ કરીને અને તેમના છ વેદાંગો, ચાર વેદો અને છ વેદાંગોમાંથી આ નાટ્ય નામના પાંચમા વેદની રચના કરી, એટલે કે ઉત્પન્ન થયેલ એવો નાટ્યરૂપી વેદ રચ્યો। કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર ગ્રંથ રચવામાં કઈ કઈ વસ્તુનો સહારો લીધો? તો કે ચાર વેદોનો આધાર લીધો અને છ વેદાંગોનો આધાર લીધો, એમાંથી છે ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામના વેદની રચના કરી, એ આપણે બીજા શ્લોકમાં જોવા મળે છે। કે ભાઈ કેનો આધાર લઈને ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામના વેદની રચના કરી? ચાર વેદો અને છ વેદાંગોમાંથી। જોઈએ ત્યાર પછીનો શ્લોક, ત્રીજો। જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદા, જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદ, સાંભ્યો ગીતમ એવચ, યજુર્વેદાત અભિનયા રસાન અથર્વેણ અપિ। જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદ સામભ્યો ગીતમ એવચ, યજુર્વેદ અભિનયાન રસાન અથર્વેદાન અપિ। એટલે આમાં આમાં જોઈએ કે ચારેય વેદો છે, ચારેય વેદોમાંથી એક એક પોઈન્ટ, એટલે કે એક એક પોઈન્ટ છે ભરત મુનિએ નાટ્ય રચવા માટે લીધો છે ચારેય વેદમાંથી। તો ઋગ્વેદમાંથી શું લીધું, સામવેદમાંથી શું લીધું, યજુર્વેદમાંથી શું લીધું અને અથર્વવેદમાંથી શું લીધું, એ આપણે જોઈએ। જગ્રાહ પાઠ્યમ,
જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદમ, એટલે કે તેમણે તેમણે એટલે કોણે? આચાર્ય ભરતે. જગ્રાહ પાઠ્ય ઋગ્વેદમ એટલે ઋગ્વેદમાંથી સંવાદ, ઋગ્વેદમાંથી શું લીધું? સંવાદ. એટલે સંવાદજી પાઠ, નાટક ભજવાતું હોય તો દરેક પાત્રને એ અમુક અમુક સંવાદ છે મોઢે કરીને રજૂ કરવાના હોય. અમુક અમુક કઈ કઈ વસ્તુ ક્યાં પાત્રને બોલવી એને શું કહેવાય? સંવાદ. એટલે સંવાદ ક્યાં વેદમાંથી લેવામાં આવેલા છે? તો કે ઋગ્વેદમાંથી. પાઠ્ય એટલે સંવાદ. સંવાદ છે કેમાંથી લેવામાં આવેલા છે? ઋગ્વેદમાંથી. પછી સામભ્યોગો એટલે સામવેદમાંથી, ગીતમ એવ એટલે ગીત, ચ એટલે અને. સામવેદમાંથી શું લીધેલું છે? ગીત. ઋગ્વેદમાંથી સંવાદ લીધો ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરવા માટે, અને સામવેદમાંથી ગીતનો આધાર લીધો. ત્યાર પછી યજુર્વેદ અભિનય એટલે યજુર્વેદમાંથી અભિનય લીધો. અભિનય કઈ રીતે કરવો? એટલે કે જે સંવાદ છે ને રજૂ કઈ રીતે કરવા, અથવા તો ગીત હોય તો એ ગીતને અભિનય દ્વારા કઈ રીતે રજૂ કરવું, એ કેમાંથી લીધું? યજુર્વેદમાંથી. અને અથર્વ વેદમાંથી રસોને ગ્રહણ કર્યા, જે આપણા નવ રસ છે. ઘણા રસ, નવ રસ છે. ક્યાં ક્યાં? ઘણા નવે નવ રસના નામ તો નહીં, પણ જોઈએ તો કરુણ રસ છે, રૌદ્ર રસ છે, પછી સૌમ્ય રસ છે, એ રીતના નવ રસ છે. એ કેમાંથી લીધા? તો કે અથર્વવેદમાંથી. આ રીતે ચારેય વેદમાંથી જો બે માર્કનો ગુજરાતી પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત પૂછાય, યાદ રાખવાનું કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર રચવા માટે ચાર વેદો અને છ વેદાંગોનો આધાર લીધો હતો. એમાંથી ઋગ્વેદમાંથી સંવાદ લીધો, સામવેદમાંથી ગીતનો આધાર લીધો, અને યજુર્વેદમાંથી અભિનય, અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા. આ રીતે આ ચારેય વેદોમાંથી એક એક વસ્તુ લઈ અને ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી છે. તેમણે એટલે આચાર્ય ભરતે ઋગ્વેદમાંથી સંવાદ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા. ત્યાર પછી આજે આપણે ચોથો શ્લોક જોઈએ. ક્વચિત ક્વચિત યુદ્ધ ક્વચિત ધર્મ ક્વચિત ક્રીડા, ક્વચિત ધર્મ ક્વચિત ક્રીડા ક્વચિત અર્થ ક્વચિત ક્વચિત સમ ક્વચિત હાસ્યમ ક્વચિત યુદ્ધમ ક્વચિત કામ ક્વચિત દ્વધ. એટલે શું કીધું? ક્વચિત એટલે ક્યાં? ક્વચિત શબ્દ વારંવાર રિપીટ થાય છે, પણ એકવાર એનું ગુજરાતી કહી દો કે ક્વચિત એટલે ક્યાંક, ધર્મ એટલે ધર્મ, ક્યાંક ધર્મ, ક્વચિત ક્રીડા, ક્યાંક ક્રીડા અથવા રમત, ક્યાંક ક્રીડા, ક્વચિત અર્થ એટલે ક્યાંક અર્થ, ક્વચિત એટલે ક્યાંક, ક્વચિત સમ એટલે ક્યાંક શાંતિ, પછી ક્વચિત હાસ્યમ એટલે ક્યાંક હાસ્ય, ક્વચિત યુદ્ધમ ક્યાંક યુદ્ધ, ક્વચિત કામ એટલે ક્યાંક કામના, ક્વચિત વધ ક્વચિત વધ એટલે ક્યાંક વધ, ક્યાંક વધ નાટ્યમાં હોય છે. શું કીધું? આ શ્લોકનું ગુજરાતી યાદ રાખવું સહેલું છે. ક્વચિત ધર્મ એટલે ક્યાંક ધર્મ, ક્વચિત ક્રીડા એટલે ક્યાંક ક્રીડા, ક્વચિત અર્થ એટલે ક્યાંક અર્થ, ક્વચિત સમ એટલે ક્યાંક શાંતિ, ક્વચિત હાસ્યમ એટલે ક્યાંક હાસ્ય, ક્વચિત યુદ્ધમ એટલે ક્યાંક યુદ્ધ, ક્વચિત કામ એટલે ક્યાંક કામના, ક્વચિત વધ એટલે ક્યાંક વધ નાટ્યમાં હોય છે. આટલી વસ્તુ નાટકમાં જોવા મળે. ક્યાંક અમુક નાટકમાં ક્યાંક ધર્મ જોવા મળે, તો ક્યાંક અમુક નાટકમાં ક્રીડા એટલે રમત જોવા મળે, ક્યાંક અમુક નાટકમાં કંઈક અર્થસભર બાબતને પ્રેરણા જોવા મળે, અમુક નાટક શાંતિપ્રિય હોય કે એમાં શાંતિથી જ ભજવાતું હોય, અમુક નાટકમાં હાસ્ય રસ આપેલો હોય. આપણે કોમેડી શબ્દ કહીએ ને તો અમુક નાટક છે હાસ્ય રસથી ભજવાતા હોય, અમુક નાટકમાં યુદ્ધ વધારે હોય, જ્યારે અમુક નાટકમાં કામના એટલે ઈચ્છાઓ બતાવવામાં આવેલી હોય, ને અમુક નાટકમાં વધ બતાવેલા હોય. રામાયણ મહાભારત ઉપર આધારિત નાટક હોય તો વધ વધારે જોવા મળે, યુદ્ધ વધારે જોવા મળે. આમ નાટકમાં આટલી વસ્તુ હોય છે, ક્યાંક ધર્મ જોવા મળે, ક્યાંક ક્રીડા, ક્યાંક અર્થ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામના અને ક્યાંક વધ, આટલું નાટકમાં હોય છે. તો
આજે આપણે ચાર શ્લોક જોયા નાટ્ય મેતનમાં એકૃતમ. એમાં પહેલાં તો એના રચયિતાનું નામ યાદ રાખવાનું કે ભરત મુનિ દ્વારા નાટ્યશાસ્ત્રની રચના થઈ છે. એ નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાંથી આપણા નવ પદ્ય લીધેલા છે. તો એ ભરત મુનિએ નાટ્યશાસ્ત્રને કેટલામો વેદ કીધો છે? પાંચમો વેદ. નાટ્યશાસ્ત્રને કેટલામો વેદ કીધો? પાંચમો વેદ. અને ત્યાર પછી બીજા શ્લોકમાં શું જોયું? તો કે બીજા શ્લોકમાં જોયું કે નાટ્ય રચવા માટે ચાર વેદો અને છ વેદાંગોનો આધાર લીધો છે ભરત મુનિએ. ચાર વેદ અને છ વેદાંગનો આધાર લીધો છે. પછી ત્રીજા શ્લોકમાં આપણે શું જોયું? તો કે ચારેય વેદોમાંથી એક એક વસ્તુ લીધી છે નાટ્યશાસ્ત્રની રચના કરવા માટે. તો ઋગ્વેદમાંથી શું લીધું? સંવાદ. ત્યાર પછી સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ. આ રીતે ચારેય વેદમાંથી એક એક વસ્તુ લઈ અને ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી છે. અને ચોથા શ્લોકમાં શું જોયું? તો કે આટલી બધી વસ્તુ છે નાટકમાં જોવા મળે. કોઈ નાટક, કોઈ નાટકમાં ધર્મ, તો કોઈ નાટકમાં ક્રીડા, ક્યાંક અર્થ, ક્યાંક શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામના અને ક્યાંક વધ, આટલું નાટકમાં હોય છે અને જોવા મળે છે. અને આ નાટક રચનાની પ્રેરણા કઈ રીતે મળી? તો કે સૌપ્રથમ બધા દેવતાઓ ભેગા મળીને બ્રહ્માજી આગળ ગયા કે અમને મનોરંજન મળે એવું કંઈક રમકડું આપો અને સાથે સાથે ઉપદેશ પણ મળે. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને નાટ્ય નામનું રમકડું આપ્યું. એ રમકડાની રચના કરવા માટે બધા દેવતાઓએ કોને કામ સોંપ્યું? ભરત મુનિએ. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી. હવે એ નાટ્યશાસ્ત્રની રચના કરી એમાંથી આપણા નવ પદ્ય લીધેલા છે. તો હવે આ ચાર શ્લોકોનો તમે અભ્યાસ કરજો, પુનરાવર્તન કરજો, નોટબુકમાં નોંધ કરજો. અને હજી નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજા પાંચ શ્લોક ભણવાના છે અને સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે. ત્યાર પછી સ્વાધ્યાય છે તમે તમારી નોટબુકમાં લખજો અને ઉતારજો. અસ્તુ.